गुड मॉर्निंग स्टूडेंट, माय नेम इज टेलर अमिता फ्रॉम एलपी सवाणी विद्याभवन। आज आप शीखी रहा छे चैप्टर 9 रंगबेरंगी मसालो। आ रंगबेरंगी शा माटे छे? बिकॉज आपणो जे मसालानो डब्बो होय छे એ કલરફુલ હોય છે। તમે બાજુના પિકમાં જોઈ શકો છો કે એની અંદર કેટલા બધા કલરફુલ રંગો છે। વ્હાઈટ, ઓરેન્જ, યલો, બ્લેક, ग्रीन, ब्राउन, केटला बढ़ा रंगों थी आपनो मसाला नो जे डब्बो होय छे ए फूल थई गयो होय छे। अने ए मसाला यूज करीने मम्मी स्वादिष्ट वानगी बनावती होय छे। तो आजे आपणे एवुं ज कंईक रंगबेरंगी मसालो अने रंगबेरंगी जे आपणुं भोजन होय छे तेना विशेनुं आ चेप्टर छे। तो चेप्टर स्टार्ट करीए छीए। चेप्टर 9 रंगबेरंगी मसालो। શિરીનના દાદા, દાદી, મમ્મી, પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે। શિરીનને થયું હું પણ વ્રત કરું। તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે। વ્રત એટલે ઉપવાસ, ફાસ્ટ। શિરીન એક છોકરી છે, એના ઘરમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા બધા જ છે। એ દરેક વ્યક્તિ વ્રત કરે છે, મતલબ ઉપવાસ કરે છે, એટલે શિરીનને પણ ઉપવાસ કરવાનું મન થયું। મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો, તેણે બધા જ પ્રકારના વ્રત યાદ કરી જોયા। છેવટે તેણે ગોઠવીને કહ્યું, કળિયું વ્રત। મમ્મીએ પૂછ્યું, તું વ્રત તો કરશે પણ કયું વ્રત કરશે? ઘણા બધા વ્રત કરતા હોય છે, પ્રકારનું વ્રત કરતા હોય છે કે એક જ દિવસ એક જ વસ્તુ ખાતા હોય છે, કોઈ ફાસ્ટ એવી રીતે કરતા હોય છે કે પાણી પણ ન પીતા હોય છે, જૈન લોકો હોય છે એ લોકોના ઉપવાસ બહુ જ હાર્ડ હોય છે, તેવી જ રીતે એકાદશીનો વ્રત જે કરતા હોય તેમાં નિર્જળા જે એકાદશી આવતી હોય છે તેમાં પાણી પણ પીવાતું નથી, રાત્રે ડાયરેક્ટ ભોજન કરતા હોય છે। મુસ્લિમોની અંદર રોજા હોય છે, એ લોકો પણ વગર પાણી પીધે આખો દિવસ કાઢે છે અને રાત્રે પછી પાણી પણ પીતા હોય છે અને ખાવાનું પણ ખાતા હોય છે। એ રીતે અલગ અલગ પ્રકારના વ્રત હોય છે। તો એની મમ્મીએ શિરીનને પૂછ્યું કે તું કયું વ્રત કરશે? એટલે શિરીને ખૂબ યાદ કર્યું અને છેવટે કીધું કે હું ઘડિયું વ્રત કરીશ। મમ્મીએ પૂછ્યું, એટલે ને મમ્મીને થયું કે ઘડિયું વ્રત એટલે શું? એ કેવું વ્રત હશે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ઘડિયું જ જમીશ। ઘડિયું વ્રત એટલે હું ઘડિયું જમીશ। મમ્મીએ કહ્યું, ભલે। મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા। શિરીન બહેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા। જુઓ, શીરો, દૂધપાક અને ખીર, આ રીતે મમ્મીએ શિરીન માટે 3 સ્વીટ્સ બનાવ્યા અને શિરીને 3 સ્વીટ ખાધા। ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા। ભાણામાં એટલે પોતાની ડીશની અંદર શીરો પણ લીધો, ખીર પણ લીધી અને દૂધપાક પણ લીધો। સોરી, 3 વસ્તુ મમ્મીએ સ્વીટમાં બનાવ્યું, શીરો, ખીર, દૂધપાક, અને એ ત્રણે ત્રણ દરેક ઘરના વ્યક્તિઓ પણ જમ્યા। નેક્સ્ટ, શિરીનને તો ઘડિયુંવટ કરવાની ખૂબ મજા આવી। તે રાત્રે જ શિરીને જાહેર કર્યું, કાલે મારે ખાતો વ્રત। હવે શિરીને ઘડિયું ઘડિયું તો ખાઈ લીધું, કારણ કે સ્વીટ એવી હતી કે જે બધાને જ ભાવે, એટલે એને એ ઉપવાસ કરવાની ખૂબ જ મજા પડી ગઈ। અને પછી રાત્રે બધાને કહ્યું કે કાલે હું ખાટું વ્રત કરીશ। ખાટું વ્રત એટલે એને આખો દિવસમાં એક જ વખત ખાટી વસ્તુ ખાવાની હોય, એટલે ઓબ્વિયસલી મમ્મીને થોડોક વિચાર તો આવી જ જાય ને કે હવે હું એના માટે ખાટું શું બનાવું, કારણ કે ખાટી વસ્તુઓ હોય છે જેમ કે લીંબુ, આંબલી, સંતરા, કેરી અત્યારે બજારમાં મળે છે, એ બધું ખાટું હોય છે, પણ વાનગી ખાટીમાં શું હોય? તો કઢી હોય, તે પણ આપણે ગુજરાતીઓ જે હોય છે એ લોકો કઢીમાં ખાંડ નાખતા હોય છે, તો એની મમ્મી થોડા મૂંઝાયા પછી કહે, ઠીક, બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી 2 દિવસ પહેલાંના દહીંની। 2 ડેઝ પહેલાંની ઘરમાં જે દહીં હતું તેની કઢી બનાવી,
બે દિવસ પહેલાં એટલા માટે કારણ કે એ જે દહીં હોય એ આપણે આજે લાવ્યા હોય અને એને બે દિવસ સુધી મૂકી રાખીએ તો એ દહીં ખૂબ જ ખાટું થઈ જાય છે અને એનું આજે ખાટું વ્રત હતું એટલે બે દિવસ પહેલાંની એમને કઢી દહીંની કઢી બનાવી. મમ્મી લાવી સંતરા કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ઘટ ઘટાવી ગઈ. કઢી ઘટ ઘટાવવું એટલે ખૂબ જ ફાસ્ટ પી જવું. કોઈ પણ વસ્તુ આપણે ફટાફટ પી જતા હોય તો એને ગુજરાતીમાં કહેવાય ઘટ ઘટાવવું. પાણી હોય, કઢી હોય, રસ હોય, મતલબ કોઈ પણ લિક્વિડ વસ્તુ ફટાફટ પી જઈએ તો એને ઘટ ઘટાવવું કહેવાય. શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. હવે એને સંતરા પણ એટલા બધા ખાઈ લીધા, કેરીના ટુકડા પણ એટલા બધા ખાઈ લીધા અને કઢી પણ પી ગઈ. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય. મમ્મી કહે, ખાતા વ્રતમાં તો એમ ન કરાય. શિરીને લીંબુ ન ચૂસ્યો. જો મમ્મી બજારમાંથી સંતરા એટલે ઓરેન્જ, લીંબુ અને કેરી આ ત્રણ વસ્તુ લાવ્યા હતા એકદમ ખાટી, જે શિરીને ખાધી. શિરીને ઓરેન્જ ખાધી અને કેરી ખાધી એટલે જ એના દાંત ખૂબ ખાટા થઈ ગયા. હવે એના દાંત ખાટા થઈ ગયા એટલે એની મમ્મીને પૂછવા લાગી કે હું લીંબુ પર મરચું મીઠું નાખીને ખાઈ શકું? પણ મમ્મીએ ના પાડી. ઘરના શિરીને લીંબુ ન ચૂસ્યું કારણ કે મમ્મીએ કીધું કે વ્રત છે એટલે એમ કરાય નહીં. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી, સાંજે સંતરાનો રસ પીધો. બીકોઝ ઓરેન્જ એ ફ્રૂટ છે અને ફ્રૂટ આપણે આખો દિવસ ખાઈ શકીએ છીએ, બટ શિરીનથી ખવાય નહીં કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું અને ખાટી વસ્તુ એને એક જ વખત ખાવાની હતી, માટે એનાથી રસ પીવાયો નહીં. નેક્સ્ટ પેજ. મમ્મીએ લીંબુ આંટી દીધા. હવે બજારમાંથી મમ્મી લીંબુ લાવ્યા હોય તો કંઈક તો કરવું જ પડે ને, એટલે શિરીનના મમ્મીએ લીંબુ આંટી દીધા. મમ્મીએ શિરીનને પૂછ્યું, કાલે વ્રત છે કે? કયું? હવે મમ્મીએ ત્રીજો દિવસ થયો એટલે મમ્મીને થયું કે હવે શિરીન કંઈ કરશે નહીં, એટલે શિરીને પૂછ્યું, હજી વ્રત કરવું છે તારે? કયું વ્રત કરવું છે? શિરીને થોડો વિચાર કર્યો પછી કહે, તીખું વ્રત. શિરીને કહ્યું, હા વ્રત તો કરવું છે ને મારે. થોડો વિચાર કરીને કહ્યું, હવે કયું વ્રત કરીશ? પછી કહ્યું, હું તીખું વ્રત કરીશ. એટલે એને તીખું વ્રત કર્યું. મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેમણે કહ્યું, વારું. વારું એટલે સારું. મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાતળી. શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચા અને આદુની કતરણ લીધા હતા. આદુની કતરણ, આ આદુ છે તેની તમને ગોળ ગોળ સ્લાઇસ દેખાય છે, એની પણ પટલી પટલી જ્યારે સ્લાઇસ કરી દેવામાં આવે ત્યારે કહેવાય આદુની કતરણ. એટલે મમ્મીએ આ રીતે લાલ લીલા મરચા તળ્યા હતા અને આવી રીતે આદુ એટલે જિંજર આદુની કતરણ કરી હતી અને બધાએ પોતપોતાની થાળીમાં આદુ અને જિંજર લઈને બેસી ગયા હતા. આદુની કતરણ મરચા. થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાંનો બટકો ભર્યો. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ થયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. તમે શિરીનનો પીક નીચે જોઈ શકો છો. એના જે હેરની મમ્મીએ બે પોની વારી હતી એ ઊંચી થઈ ગઈ છે. એને એટલું બધું તીખું લાગ્યું કે એના કાનમાંથી પણ ધુમાડા નીકળવા લાગ્યા અને એના વાળ ઊંચા નીકળી ગયા. કારણ કે આ જે મરચા હોય છે એ ખૂબ તીખા હોય છે અને આદુ પણ કાચું જો આપણે ચાવીએ તો એ પણ આપણને તીખું લાગે, માટે એના. નેક્સ્ટ પેજ. શિરીને બે પવાલા પાણી પીધું. પવાલા એટલે ગ્લાસ. શિરીને બે ગ્લાસ પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે.
મમ્મી કીધું કે એક ચમચી તું મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો ભાર ન હોય. એટલે શિરીને કહ્યું કે મમ્મી, આજે મારું તીખું વ્રત છે અને મધ મીઠું હોય છે, તો હું એ કઈ રીતે ચાતું? ત્યારે મમ્મીએ કહ્યું કે મધ એક એવી વસ્તુ છે જે ઉપવાસમાં ખાઈ શકીએ. તમે ગમે તેવો ઉપવાસ કર્યો હોય તો પણ આપણે મધ ખાઈ શકીએ. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ, તેના ગળાને સારું લાગ્યું, તેની આંખના પાણી અટક્યા. જેવું એને મધ ખાધું એટલે એને થોડીક શાંતિ થઈ. દાદીએ કહ્યું, બસ બેટા, ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને, એટલે આજે જે ઉપવાસ કર્યો છે એ તો હું પૂરું કરું. મમ્મીએ સૂચવ્યું, વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીન પવાલો દૂધ પીને બે પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પેશી એટલે 2 પીસ ખજૂર અને પવાલું એટલે ગ્લાસ. એક ગ્લાસ દૂધ પીધું અને 2 પીસ ખજૂર ખાઈને એ સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી. શિરીને કહ્યું, આજે છેલ્લું વ્રત. ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું, ઠીક. હવે શિરીને કડવું વ્રત કરવાનું જાહેર કર્યું. પહેલું વ્રત કર્યું ઘડ્યું, સેકન્ડ વ્રત કર્યું ખાટું, થર્ડ વ્રત હતું તીખું અને હવે વ્રત કરે છે કડવું. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચી ચમચી પીધો. નરણે કોઠે એટલે બ્રશ કર્યા વગર સવારે જેવા ઉઠીએ એવો જ એ રસ પી જવો, એને નરણે કોઠે કહેવાય. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. તમે જોઈ શકો છો કે મમ્મીએ ખાંડ વગરનું કારેલાનું શાક અને લીમડાનો રસ આ રીતે બંને વસ્તુ બનાવ્યા હતા. શિરીને કડવું વ્રત કર્યું હતું એના માટે. લીમડાનો રસ સવારે એક નરના કોઠે પી લીધો અને કારેલાનું શાક એમને ભોજનમાં લીધું. શિરીને એક ફોળવું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શિરી રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, ત્રણ વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. જેવો શિરીનો ફેસ રડવા જેવો લાગ્યો એટલે દાદીને દયા આવી અને કહ્યું કે હવે વ્રત કરવાની જરૂર નથી, તું હવે વ્રત નહીં કર, તારા 3 વ્રત થઈ ગયા છે, આ વ્રત નહીં કર. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય. એટલે મમ્મીએ કીધું કે હવે બધા જ સ્વાદ એકસાથે જમે એવું પણ આપણે ઉપવાસ તો કરી શકીએ ને? શિરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ઘડ્યું, ખાટું, ખારું, તીખું, ટૂરું અને કડવું એમ બધું જ જમવાનું. મમ્મીએ કહ્યું કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આપણે બધા સ્વાદની વસ્તુ બનાવવાની અને જમી લેવાનું. શિરીન ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક કોળ કચુંબર અઠાણ છાસ અને મુખવાસ ખાધા. જોઈ શકો છો તમે આ રીતે શિરીને ફૂલ ડીશનું પછી જમવાનું શરૂ કર્યું. આપણું આ જે ચેપ્ટર છે તેની અંદર આપણને આપણી લાઈફમાં જે 6 ટેસ્ટ હોય છે તે બતાવે છે કે આપણી જીભ કેટલા ટેસ્ટ કરી શકે છે. ગળ્યો, ખાટો, ખારો, ટૂરો, તીખો, મીઠો, આ બધા જ ટેસ્ટ એ આપણી જીભ કરી શકે છે. અને આજનું ચેપ્ટર આપણી જીભના ટેસ્ટ ઉપર હતું અને શિરીએ ખૂબ જ બહાદુરીથી વ્રત કર્યા હતા અને એ વ્રત ખરેખર ખૂબ જ મુશ્કેલ હતા, છતાં પણ એને વ્રત કર્યા અને લાસ્ટમાં બધું જમીને એને આ વ્રત કર્યા. તો આજનું આપણું ચેપ્ટર રંગબેરંગી મસાલીઓ ફિનિશ થાય છે. તમે મને સાંભળી હશે તે બદલ થેન્ક્સ.